હાલ એક મહત્વપૂર્ણ ખબર, ભારતીય શેર બજારમાં જબરજસ્ત તેજી જોવા મળી. એક્ઝિટ પોલ બાદ પ્રી ઓપનમાં જબરજસ્ત ઉછાળો આવ્યો છે. સેન્સેક્સમાં 2600 પોઈન્ટનો ઉછાળો તો નિફ્ટીમાં 1000 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો. ડોલરના મુકાબલામાં રૂપિયો મજબૂત થઈ ગયો છે. તો ભારતીય શેર બજારમાં જબરજસ્ત તેજીનો માહોલ. એક્ઝિટ પોલ બાદ પ્રી ઓપનમાં જબરજસ્ત ઉછાળો જોવા મળ્યો છે. સેન્સેક્સમાં 2600 પોઈન્ટ નો ઉછાળો જોવા મળ્યો છે, જ્યારે નિફ્ટીમાં પણ 1000 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે. તો તમને ખબર છે, ધોરણ 11-12 ના સાયન્સના વિદ્યાર્થીને સરકાર 25,000 રૂપિયા આપે છે. જી હા, નમો સરસ્વતી યોજના અંતર્ગત ખાનગી અને સરકારી બંને શાળાના વિદ્યાર્થી આ સ્કોલરશિપનો લાભ મેળવી શકે છે. યોજનાનું નામ નમો સરસ્વતી યોજના. ક્યારે શરૂ થઈ? 2 ફેબ્રુઆરી 2024 ના દિવસે. લાભાર્થી સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ. સ્કોલરશિપ રાશિ કુલ રૂપિયા 25,000. ઓફિશિયલ વેબસાઇટ www.digitalgujarat.gov.in. નમો સરસ્વતી યોજના અંતર્ગત વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સ્કોલરશિપ તરીકે આર્થિક સહાય આપવામાં આવશે. ધોરણ 11માં વિજ્ઞાન પ્રવાહ સિલેક્ટ કરનારા વિદ્યાર્થીઓને 10,000 રૂપિયા, ધોરણ 12માં 10,000 રૂપિયા અને બોર્ડની પરીક્ષા આપી દીધા બાદ 5,000 રૂપિયા વિદ્યાર્થીઓને મળવા પાત્ર રહેશે. નમો સરસ્વતી યોજનાની વાત કરીએ તો આ યોજનાનો મુખ્ય હેતુ વિજ્ઞાન પ્રવાહમાં વધુ ને વધુ વિદ્યાર્થીઓ પ્રવેશ લે તે માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાનો છે. તો નમો સરસ્વતી યોજના અંતર્ગત જે ધોરણ 10માં પાસ થાય છે અને 50% વધારે ગુણાંકન મેળવે છે તેવા વિદ્યાર્થીઓ ધોરણ 11 સાયન્સમાં કુમાર અને કન્યા બંને તેમને આ યોજનાનો લાભ આપવામાં આવનાર છે. આ યોજનાના હેતુની વાત કરીએ તો વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે વધુ પ્રોત્સાહિત થાય તે હેતુથી નમો સરસ્વતી યોજનાની જાહેરાત કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત વર્ષ 2024 અને 25 અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા 400 કરોડ રૂપિયાનો ખર્ચ કરી વિદ્યાર્થીઓને આર્થિક સહાયતા પૂરી પાડવામાં આવશે. આ યોજનાનો લાભ માત્ર ગુજરાતમાં રહેતા વિદ્યાર્થીઓને જ મળશે. ધોરણ 11 અને ધોરણ 12માં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ લાભને પાત્ર. સરકારી અને બિન સરકારી શાળાના વિદ્યાર્થીઓને મળશે યોજનાનો લાભ. આર્થિક રીતે નબળા અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને મળશે લાભ. લાભાર્થી વિદ્યાર્થી ધોરણ 11 અથવા તો ધોરણ 12નો નિયમિત વિદ્યાર્થી હોવો જોઈએ. લાભાર્થી વિદ્યાર્થીએ ધોરણ 10માં 50% ગુણ મેળવ્યા હોવા જોઈએ. નમો સરસ્વતીની આપણે વાત કરીએ તો નમો સરસ્વતીમાં પણ તે જ છે કે ધોરણ 10નો અભ્યાસ જો તેને સરકારી અને ગ્રાન્ટેડમાં કર્યો હશે તો તેને કોઈ પણ પ્રકારની આવક મર્યાદા લાગુ પડતી નથી. પણ જો ધોરણ 10નો અભ્યાસ એને જો સેલ્ફ ફાઇનાન્સ શાળામાં કર્યો હશે, CBSE કે GSEB બોર્ડની, તો તેવા કિસ્સામાં 6 લાખની આવક મર્યાદા એટલે કે તેનાથી નીચી આવક મર્યાદા ધરાવતા તમામ વિદ્યાર્થીઓનો લાભ મળશે. જો તમે પણ નમો સરસ્વતી યોજનાનો લાભ લેવા માંગો છો તો બધા ડોક્યુમેન્ટ્સ લઈ અને તમારા વર્ગ શિક્ષક પાસે જવાનું રહેશે, જેથી શિક્ષક જ તમારી ઓનલાઈન અરજી કરી દેશે. હાલમાં આવેલા અપડેટ પ્રમાણે 27 મે 2024 થી સરસ્વતી યોજનાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ યોજનાની છેલ્લી તારીખ હજુ જાહેર થઈ નથી. કઈ રીતે આ સ્કોલરશિપ વિદ્યાર્થીને મળશે? તો આ યોજના માટે શાળામાં એક નમો સરસ્વતી નામનું પોર્ટલ બનાવવામાં આવશે. લાભાર્થીને મળતી સહાયની રકમ વિદ્યાર્થીના વાલીના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. ઉચ્ચતર માધ્યમિક વિજ્ઞાન પ્રભામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની નોંધણીની તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ યોગ્યતા ધરાવતા વિદ્યાર્થીઓની યાદી નમો સરસ્વતી પોર્ટલ પર અપલોડ કરી દેવામાં આવશે. લાભાર્થીની નિયમિત હાજરીની જવાબદારી જે તે શાળાની રહેશે, જેથી તપાસ શાળાને જણાવ્યા વગર કરવામાં આવશે, જેમાં લાભાર્થીની હાજરી 80% નહીં થાય જેની સહાય બંધ કરી દેવામાં આવશે. રિપીટર વિદ્યાર્થીઓની આ સહાયનો લાભ અભ્યાસ ચાલુ હોય ત્યાં સુધી જ રહેશે. જો વિદ્યાર્થી બીજી કોઈ સ્કોલરશિપનો લાભ મેળવવા માંગતો હોય તો તેને પણ આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે. શાળા કક્ષાએથી ફોર્મ ભરાઈ રહ્યા છે અને શાળા કક્ષાએ કોઈ પણ પ્રકારની ક્વેરી હોય તો જે તે જિલ્લાની અમારી ટીમ, જેમ કે અમદાવાદમાં પણ EI નોડલ બનાવવામાં આવેલા છે, EI અને AI ટીમ, આ ઉપરાંત જિલ્લાના MIS, આ તમામનો નંબર તેઓ સુધી, શાળાઓ સુધી આપી દેવામાં આવેલ છે અને સતત તેમના દ્વારા મોનિટરિંગ પણ કરવામાં આવી રહ્યું છે. અને કોઈ પણ શાળાને આ ફોર્મમાં કોઈ પણ તકલીફ હોય તો EI, AEI શ્રી અને અમારા MIS દ્વારા તેઓને સતત માર્ગદર્શન આપવામાં આવે છે. લોકસભા 2024ની ચૂંટણી પૂર્ણ થઈ હવે 4 તારીખે જેનું પરિણામ આવવાનું છે, ગઈકાલે છેલ્લા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે અને હવે 4 તારીખે જ્યારે પરિણામ છે ત્યારે જે એક્ઝિટ પોલો છે, એક્ઝિટ પોલો
કેટલે વાતે સાચું પડે છે. આપણે ખાસ વાત કરીએ તો જે એક્ઝિટ પોલોની જે પોલ છે એ કે જે 26માંથી 26 જે ગુજરાતમાં આવશે, અન્ય રાજ્યમાં પણ જે ભાજપ છે ભાજપ બહુમતી લઈ જાય છે, પરંતુ પ્રજા શું ઈચ્છી રહી છે, પ્રજા શું વાત કરે છે, એમની સાથે વાત કરીએ. બેન, લોકસભા 2024ની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે, 4 તારીખે પરિણામ છે, કેવી સરકાર ઈચ્છો છો અને એક્ઝિટ પોલો જે કહી રહી છે કેટલું સાચું? બસ ભાજપની સરકાર બનશે, એક્ઝિટ પોલ સાચી છે. દર વખત અગાઉ પણ ચૂંટણીઓમાં જે એક્ઝિટ પોલના એ હતા એ સાચા જ હતા, ને આ વખતે પણ ભાજપની સરકાર બનશે. ખાસ કરીને વાત કરીએ તો જે કેવી સરકાર ઈચ્છો છો, ગત તમે પણ ભાજપ હતી, આ વખતે પણ ભાજપ બહુમતી જીતે છે એવું એક્ઝિટ પોલ બતાવી રહ્યા છે, શું કહેશો, શું આશા અને અપેક્ષા છે હવે નવી સરકાર પાસે? જો જે આશા અને અપેક્ષા ફળીભૂત થાય છે એટલા માટે જ ભાજપની સરકાર આવે છે, ને એ જે એક્ઝિટ પોલ બતાવે છે એટલે એનો મતલબ એમ કે રિપીટ સરકાર ઈચ્છે છે, એનો મતલબ એવો થાય. અન્ય વ્યક્તિ છે એમની પાસે વાત કરીએ કે ખાસ કરીને હવે 4 તારીખે પરિણામ છે, આ પરિણામમાં કેવું ઈચ્છો, કેવી સરકાર ઈચ્છી રહ્યો છે, જે એક્ઝિટ પોલો જે બહાર પડી રહ્યા છે તે ભાજપની બહુમતી બતાવે છે, શું લાગે છે તમને? એક્ઝિટ પોલનું 99% સાચું પડશે અને લગભગ 360 થી 390 સુધી સીટ NDA સરકારની આ બનશે અને મોદી સાહેબ જ ફરી વડાપ્રધાન તરીકે બેસશે. ક્ષત્રિય સમાજનો ગુજરાતમાં બહુ મોટો વિરોધ હતો, વિરોધ વચ્ચે પણ જે ખાસ વાત કરીએ તો ભાજપને લીડ મળી છે, તમારું શું માનવું છે, ભાજપને કેટલું નફો નુકસાન જશે ક્ષત્રિય સમાજ દ્વારા? ક્ષત્રિય સમાજ દ્વારા જે વિરોધ કર્યો હતો તેના લઈને મને એવું લાગે છે કે કદાચ માર્જિનમાં ફેરફાર આવે, બાકી બનશે તો NDA સરકાર જ. ખાસ વાત કરીએ તો 400 પાર ને ભાજપનું સૂત્ર હતું, શું લાગે છે તમને? 400 પારનું સૂત્ર હતું, એમાં ભાજપના જ એવું કહેવા માંડ્યા છે કે હવે અમે 400 પાર જવાના નથી, અને 5 લાખની મતથી જીતવાની વાત હતી એ સામે ચાલીને લોકો એવું કહે કે હવે અમારું 5 લાખનું ટાર્ગેટ નથી, અમે જીતીશું કે કેમ તે એક પ્રશ્ન છે, એમને અમારે પ્રશ્ન કરવો કે તમે જીતશો કે કેમ તે એક પ્રશ્ન છે. કઈ રીતે? આજ સુધીના એક્ઝિટ પોલો છે ને એ બધા ખોટા જ આવ્યા છે, તમે પણ જાણો છો ને અમે પણ જાણીએ છીએ, આ બધું બિલકુલ ખોટું છે. અત્યારે જે મોંઘવારી ચરમસીમાએ પહોંચી છે, મોંઘવારી છે, આ બેરોજગારી કેટલી છે, લોકો બેરોજગાર કેટલા ફરે છે, જેને ખાવાના રોજના સવાર સાંજના પાપા પડે છે એવા લોકો છે, તો કઈ રીતે તમે NDAની સરકારને મત આપવાના છો? કેવી સરકાર ઈચ્છો છો તમે હવે? અમે તો ઇન્ડિયાની સરકાર ઈચ્છે, કોંગ્રેસની સરકાર આવશે, 295 સીટ સાથે આવશે. બહુમતી નહીં આવે તો શું કરશો? બહુમતી નહીં આવે તો વિરોધ પક્ષમાં બેસીશું, એ તો બેસવાનું જ છે ને, પણ મને એવી આશા છે કે અત્યારે 295 સીટ લાવીને ઇન્ડિયા ગઠબંધન છે એ સરકાર બનાવે છે. ઉનાળામાં કેરીની મજા માણવા લોકો થનગની રહ્યા છે, જેમાં પરંપરાગત કેસર અને હાઉસ કેરી વાતાવરણ સામે ટકી ન શકી એવી નબળી સ્થિતિ બની રહી છે, ત્યારે તેની સામે નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા સંશોધન થકી વિકસાવેલી સોનપરી વાતાવરણ સામે તેની ટકાઉ શક્તિ અને મીઠાસને કારણે ખેડૂતોની વાડીઓમાં સ્થાન પામી રહી છે. નવસારીના ઇથાણ ગામના ખેડૂત રાહુલ નાયક પરંપરાગત કેસરને બદલે વૈજ્ઞાનિક પદ્ધતિથી સોનપરીના ઝાડોનું વાવેતર કરી બદલાતા વાતાવરણ પણ સારી આવક મેળવી રહ્યા છે. નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા સંશોધન થકી 500 ગ્રામ જેટલું વજન ધરાવતી સોનપરી નામની કેરી પકાવવામાં આવી રહી છે અને આ કેરીની ડિમાન્ડ એટલી વધારે છે કે તેની ખરીદવા માટે પ્રી ઓર્ડર આપવા પડે છે.